નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં બધાનું ફરી એકવાર સ્વાગત છે. દર્શક મિત્રો, ગેસ્ટ ઓફ ધ ડે કાર્યક્રમમાં આજે એક એવા વ્યક્તિને આપને મળવા જઈ રહ્યા છે કે કદાચ ઓળખાણ આપતા પહેલા થોડીક વાત કરી દઉં. ગુજરાતમાં જ્યારે પણ નવેમ્બર મહિનો, ઓક્ટોબર નવેમ્બર મહિનો આવે છે એટલે સ્વાભાવિકપણે એનઆરઆઈઝ અહીંયા આવતા હોય છે, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, ભારતીય પરંતુ વિદેશમાં વસતા ભારતીયો, એમાં ખાસ કરીને ગુજરાતીઓ. ગુજરાતીઓએ વિદેશમાં જઈને પોતાનું એક અલગ જ નામ કમાવ્યું છે અને પોતાની બિઝનેસની આગવી સૂઝ, અને સાથે સાથે કહી શકાય કે એક સ્વભાવ એવો કે જ્યાં પણ જાય ત્યાં પોતાના થઈને વસી જાય. અને એનઆરઆઈ જ્યારે પણ ત્યાં જતા હોય છે, કોઈ પણ દેશમાં હોય ત્યાં ભેગા થઈ જાય, ત્યારે એક સંગઠન બનાવવું પડે છે. કારણ કે સ્વાભાવિકપણે ત્યાં લઘુમતીમાં હોઈએ છીએ, અને એ જો સંગઠન ન હોય, એક ફેડરેશન બનાવવું પડે, ત્યારે કોકે લીડરશીપ લેવી પડે અને બધા જ પ્રયત્નો એવા કરવા પડે કે ત્યાંની ગવર્મેન્ટ છે તેની સાથે રહીને આપણા જે પણ ગુજરાતીઓ અથવા તો ભારતીયો ગયા છે તેમને સરળતા રહે, કાયદામાં પણ ક્યારે પણ એમને તકલીફ પડતી હોય ત્યારે તેમની પાછળ ઉભા રહે અને હૂંફ આપે. ઇંગ્લેન્ડ અને અમેરિકાની અંદર તો ગુજરાતીઓ ઘણા બધા છે, પરંતુ એક એવા કન્ટ્રીઓ કે જે કહી શકાય કે યુરોપિયન કન્ટ્રીઝ કે જ્યાં કદાચ લેંગ્વેજ બેરિયર આવે છે, એવી જગ્યાએ કામ કરવું તે ખરેખર કઠિન હોય છે. અને આવું જે કામ ઉપાડ્યું છે શંભુભાઈ પટેલે, શંભુભાઈ પટેલ કે જેઓ ફેડરેશન ઓફ ગુજરાતી સમાજ યુરોપ પેરિસના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે, આજે અતિથિમાં અમે આમંત્રણ આપ્યું છે તેમને. શંભુભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર શંભુભાઈ. સૌથી પહેલા તો યુરોપિયન કન્ટ્રીઝની અંદર ગુજરાતી સમાજનું એક આખું ફેડરેશન ઉભું કરવું અઘરું કામ, કારણ કે નોર્મલી બીજે બધે તો ગુજરાતીઓ ઘણા બધા ફેલાઈ ગયા છે, પોતાનો એક સ્થાન જમાવી દીધું છે. આ વિચાર ક્યાંથી આવ્યો કે મને યુરોપિયન કન્ટ્રીઝની અંદર જ આ રીતે એક બનાવું શકું? સૌથી પહેલા તો અમે ઘણા વર્ષો પહેલા એટલે 79માં 79ની સાલમાં હું ત્યાં ગયો અને 81ની સાલમાં ગુજરાતી હિન્દુ સમાજ અમે સ્થાપ્યો ત્યાં. કયા કન્ટ્રીમાં ગયા હતા? પેરિસમાં. ઓકે. અને જવાનું કારણ હતું, મારું હોબી હતી માઉન્ટેનિંગ, અને અહીંયા આઈસ ઇન્સ્ટ્રક્ટર હતો તો ત્યાં આલ્પ્સમાં કામ માટે ગયો હતો. ઓકે. અને ત્યાંથી પછી 7-1 વર્ષ પછી પેરિસ શિફ્ટ થઈને બેઝ થયો. મીનવાઇલ અમારી વસ્તી ત્યાં 25-1 માણસની હતી ગુજરાતીની, ધીરે ધીરે પેરિસમાં. અને વિચાર થયો પછી નવરાત્રી કર્યા કર્યા એમાં પછી 81ની સાલમાં અમે અમારું ગુજરાતી હિન્દુ સમાજ રજીસ્ટર કર્યું. અને ધીરે ધીરે પછી સગાવાલો આવતા ગયા, ફ્રેન્ડ સર્કલ આવતું ગયું, અને કમાવાના હેતુથી સારી ઓપોર્ચ્યુનિટી દેખાઈ એટલે વસ્તી વધી. અને આજકાલ લગભગ 8,000 ગુજરાતીઓ ત્યાં માઇગ્રેટ થયેલા છે. ઓકે. એમાં 5-1 હજાર હિન્દુ ભાઈઓ છે, 4-1 હજાર મુસ્લિમ ભાઈઓ છે. બધા સંપીને ત્યાં રહીએ છે અને અવારનવાર એકબીજાના પ્રસંગમાં ત્યાં જઈએ છે, હાજરી આપીએ છે. લગભગ 12 મહિનામાં 1.5 પ્રોગ્રામ ત્યાં અમે કરીએ છે અને એમાં સંપ્રદાયના અને કલ્ચરના અને બધા આવી જાય. એન્યુઅલ ફંક્શન સાથે ત્યાં બધા ગેધરિંગમાં લગભગ 1500-2000 વ્યક્તિ કાયમ એટેન્ડન્ટ હોય છે, હાજરી પુરાવતી હોય છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તો કોઈ વખત વધી જાય, અહીંયાથી ગેસ્ટ આવ્યા હોય સાંસ્કૃતિક કાર્યક્રમ આપવા માટે, કોઈ મોટો ગ્રુપ આવ્યા હોય તો એક્સચેન્જ પ્રોગ્રામમાં અમે ત્યાં બોલાવીએ છીએ. એટલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે એ લોકોને અમે કંઈ વેતન નથી આપતા, પણ સગવડો આપીએ છીએ અને પ્રમોશન આપીએ છીએ. એ રીતે અમે ત્યાં એનો ખર્ચો ઉપાડીએ છીએ. ફરીવાર મારો એ જ ક્વેશ્ચન જે મેં આપને પહેલા પૂછ્યો કે લેંગ્વેજ બેરિયર, કારણ કે સી ગુજરાતી હોય છે, કદાચ જોયું છે તે પ્રમાણે કદાચ સ્વીકારવું પણ પડશે કે પ્રોપર હિન્દી બોલવામાં અને ગુજરાતીઓ ક્યાંક ઇંગ્લિશમાં પણ, અત્યારની જનરેશન કદાચ એડોપ્ટ કરી રહી છે ઇંગ્લિશ લેંગ્વેજ, પરંતુ એને છોડીને ગુજરાતીને ઇંગ્લિશને છોડીને એક આખી અલગ જ ભાષાઓ, કારણ કે ત્યાં તો દરેકે દરેક કન્ટ્રીમાં અલગ અલગ ભાષાઓ. સાચી વાત કહી તમે કે આ ગયા વખતે એટલે ઈદી અમીન વખતે જયારે બહુ મોટો પ્રોબ્લેમ થયો ત્યારે ગુજરાતીઓએ આ બધી કન્ટ્રીને એવોઈડ કરેલી હતી. મોટા ભાગે ઇંગ્લેન્ડમાં જવા માટે અહીંયા ઇન્ડિયામાં આવ્યા અને લાઇનમાં ઉભા રહેલા અને 20 વર્ષે નંબર પૂરા નતા થયા. પણ એમાં જે દૂરંદર્શી હતા અને થોડા હિંમતવાન હતા એઓએ આવા દેશો જે ઇંગ્લિશ સ્પીકિંગ નતા, એમાં સ્વીડન છે, ફ્રાન્સ છે, ત્યાં કોક કોક વસ્યા હતા અને બધા સક્સેસફુલ થયા હતા. લેંગ્વેજ બારીએ તો કાયમ રહેવાની જ, પણ આપણે સિંધી લોકો જો ગુજરાતમાં આવીને સરસ રીતે ગુજરાતી 5-15 વર્ષમાં શીખી લે છે એવું અમે ભાગ્યું તૂટ્યું. ફ્રેન્ચ
અમારે કમાણી માટે તો સરસ બોલી શકીએ છે અને કામ કાઢવાની પદ્ધતિ કઈ લેંગ્વેજ બારિયર નથી પણ આપણે સાયકોલોજીકલી તૈયાર થવું પડે છે. અત્યારે હું એવું ના કહી શકું કે હું સારું ફ્રેન્ચ બોલું છું, પરંતુ જેટલું જરૂર હોય છે તેટલું તો જરૂર બોલી શકો છો. પણ એમાં પોલિશ કરીએ તો 6 મહિનામાં થઈ જાય છે. ધારો કે મારે એજ્યુકેશનમાં મારે એમબીએ કરવામાં જરૂર પડ્યું તો મેં 6 મહિના એડવાન્સમાં ક્લાસ કરી લીધા, એટલે મારી અત્યારે ગ્રીપ સારી છે ફ્રેન્ચ ઉપર, ફ્રાન્સ લેંગ્વેજ ઉપર. ના પણ હોઈ શકે જે કમાવાના બેજ ઉપર ગયેલા છે, અને એવું કઈ ખાસ જરૂર નથી કમાવા માટે. જે પોતાનો બિઝનેસ ડેવલપ કરે છે, અને મોટાભાગના ગુજરાતીઓ ત્યાં પોતાનો જ બિઝનેસ, નાનો કે મોટો, બિઝનેસ ઉપર છે, નોકરી વર્ક બહુ ઓછો છે. હું એજ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે ત્યાં જેટલા પણ ગુજરાતી છે એમાં કયો વ્યવસાયની અંદર કયો વ્યવસાય છે જે ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીઝની અંદર ગુજરાતીઓ પોતે તેની અંદર ઇન્વોલ્વ છે? યુરોપિયન કન્ટ્રીઝમાં મોટા ભાગે આપણા ગુજરાતીઓ રેસ્ટોરન્ટ ખોલે છે. ઓકે, પણ ગુજરાતી રેસ્ટોરન્ટ નહીં, ત્યાંનો ટેસ્ટ પણ નહીં, ફ્રેન્ચ પણ નહીં, ઇન્ડિયન રેસ્ટોરન્ટ, પંજાબી હોય કે સાઉથ ઇન્ડિયન જેવી હોય, પણ ક્વોલિટી એટલે થોડું મિક્સઅપ હોય. અને એમાં માહિતી બહુ જ ઊંચી કક્ષાએ લોકો ગયા છે. અને ટોટલ ફ્રાન્સમાં કહીએ તો 370 ગુજરાતી ઓનર છે રેસ્ટોરન્ટના અત્યારે હાલની તારીખ, અને આખા યુરોપમાં ગણીએ તો લગભગ 500 જેવા થશે. એટલે આ લાઇનમાં બહુ માસ્ટરી આવી ગયેલી છે. અને કે નાની એવી પિઝારિયા જો બંધ થતી હોય તો એ મફતના ભાવે લઈ અને એની ગુડવિલ 10-1 લાખ યુરો બનાવી દે 2 વર્ષમાં. એટલા ગુજરાતીઓ પાવરફુલ છે. અને એના હિસાબે ઇંગ્લેન્ડ કરતા અમે જે સાહસવીરો છે એવું કહીએ છીએ કે ત્યાં તૈયાર થઈએ તો અહીંયા સ્ટ્રગલ કરીને અને ઓછી મહેનતે સારા પૈસા વધારે મળે છે. જે પ્રમાણે આપે કીધું કે લેંગ્વેજ બેરિયર કદાચ બિઝનેસની અંદર, બિઝનેસ એસ્ટાબ્લિશ કરીને ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રી છે તેની અંદર, એમાં રેસ્ટોરન્ટ જે પણ એમ્પ્લોઈઝ રાખતા હશે ત્યાંના લોકલ રાખે છે, અને જે પણ મેનેજમેન્ટ છે તે ગુજરાતીઓ રાખતા હશે. મોટાભાગનું મેનેજમેન્ટ ગુજરાતીના જ હાથમાં હોય, માલિકના હાથમાં હોય, અને એક સર્વર એકલો જ ફ્રેન્ચ રાખતા હોય, જે થોડો એક્સપેન્સિવ પણ પડતો હોય, મોગો હોય, કારણ કે ક્વોલિફાઈડ હોય છે. અને બાકીનો ઇન્ટિરિયર સ્ટાફ જે કુકિંગ કરવાનું છે તો બધા ગુજરાતી જ હોય છે, અથવા તો પંજાબી મિત્રો હોય એ લોકોને કામે લીધેલા હોય, પણ ટોટલ ઇન્ડિયન જ હોય. એક જ સ્ટાફ, ધારો કે 10 હોય તો 10 માંથી એક જ સ્ટાફ મોટા ભાગે નોન, મીન્સ કે એ લોકોની કન્ટ્રીનો હોય, અને બાકીના આપણા પછી ટ્રેનિંગમાં આવી જાય, અને ટ્રેનિંગમાં પછી 5 વર્ષ પછી તો એ બધા સર્વર થઈ જાય છે. ફાઇન, અસંભવ વાત ચાલુ રાખીશું. દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે થોડીક હટીને વાત, કારણ કે અત્યાર સુધી જે પણ ગુજરાતીઓ જે પણ આવતા હોય છે, આપણે દેખાતો આફ્રિકાથી આવતા હોય છે, ઇંગ્લેન્ડથી, અમેરિકાથી, તેની વિશેની ઘણી બધી વાતો જાણી છે, પરંતુ યુરોપિયન કન્ટ્રીઝમાં પણ ગુજરાતીઓએ પોતાનો ડંકો જમાવ્યો છે. વધુ વાત કરીશું નાનકડા બ્રેક બાદ. डिजिटल केबल टीवी बॉक्स का कमाल है. अच्छा, वो क्या है जी? अन्ना भाई, ये GTPL का नया डिजिटल ट्रांसमिशन को कैच करने वाला बॉक्स है. इसमें 150 से ज्यादा चैनल, क्रिस्टल क्लियर पिक्चर और स्टीरियोफोनिक साउंड क्वालिटी के साथ दिखते हैं. पर क्या गुरु भाई, इसमें हमारा साउथ इंडियन चैनल आता है क्या? इसमें सिर्फ साउथ इंडियन चैनल ही नहीं, सभी प्रादेशिक चैनल, कार्टून चैनल, न्यूज, स्पोर्ट्स, मूवी, एंटरटेनमेंट, वाइल्ड लाइफ, कुकिंग, धार्मिक चैनल्स और रेडियो चैनल्स भी आती है. साथ में इलेक्ट्रॉनिक प्रोग्राम गाइड और फेवरेट चैनल ऑप्शंस भी है, जिसे आप अपनी फेवरेट चैनल को मनचाही जगह फिक्स और लॉक भी कर सकते हैं. और इसकी कीमत है सिर्फ 999 रुपए. ज्यादा जानकारी के लिए केबल ऑपरेटर या तो टोल फ्री नंबर 1-800-233-0233 पर संपर्क करो. GTPL डिजिटल केबल टीवी बॉक्स, तुम्हारी विश वगर डिश. Thank you.
બ્રેક વાળા બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. આજે આપણી સાથે છે ફેડરેશન ઓફ ગુજરાતી સમાજ યુરોપ એન્ડ પેરિસના પ્રેસિડેન્ટ ફાઉન્ડર પ્રેસિડેન્ટ શંભુભાઈ. શંભુભાઈ, બ્રેક પહેલા વાત કરી તે પ્રમાણે કે બિઝનેસમાં રેસ્ટોરન્ટ અને હોટલ બિઝનેસ અંદર તો ગુજરાતીઓએ, પરંતુ એના સિવાયના આપે કીધું તે પ્રમાણે જો ત્યાં 8,000 થી 9,000 જેટલા ગુજરાતી હોય અને તેમાંથી આપે કીધું તે પ્રમાણે 370 જેટલી હોટેલ્સ, તેના સિવાયના બાકીના ગુજરાતીઓ કયો વ્યવસાય અથવા તો કયા જોબ ત્યાં જોઈન કરે છે? સેકન્ડ બિઝનેસની વાત કરીએ તો આપણે જે ઓપન માર્કેટ કહીએ છીએ ને, સાદી ભાષામાં કહીએ તો શુક્રવારે જેવું, પણ ત્યાં એનો મોટો ટ્રેન્ડ ચાલે છે કે યુરોપનું મોટામાં મોટું માર્કેટ કે માસ્ટર પ્લસ ક્લિયાનપોર્ટ કહીએ છીએ, જેની લેન્થ 70 કિલોમીટર છે અને એમાં લગભગ 400 ઓનર આપણા ગુજરાતી ભાઈઓ છે. એટલે એક સ્ટેન્ડ હોય 4x4 મીટર, સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સ માટેની વસ્તુ, ઇન્ડિયન આર્ટિકલ જ મોટા ભાગે વેચતા હોય છે. અહીંયાથી ઇમ્પોર્ટ કરે, ફેમિલી બિઝનેસ જેવું હોય કે એક ફેમિલીમાં 5-6 મેમ્બર્સ હોય તો બધાના 5-1ના માલિકી સ્ટેન્ડ લઈ લીધેલા હોય, અને શુક્ર શનિ રવિ ને સોમ 3 જ દિવસ કામ હોય છે, પણ ફૂલ ડે સવારે 7:30 થી સ્ટાર્ટ થાય તો રાતે 7:30 સુધી, એટલે 12 કલાક, એટલે વીકના 36 કલાક, જે ફ્રેન્ચ લો પ્રમાણે 36 કલાક જ વીકમાં કામ કરવાનું હોય છે, એને ફોલો કરે અને બાકીના 4 દિવસ એ લોકો આ બિઝનેસના મેનેજમેન્ટમાં, પરચેસિંગમાં, સમય ઘરના મેનેજમેન્ટમાં, બીજા એડમિનિસ્ટ્રેશન વર્કમાં. આપણે કીધું કે જે પ્રમાણે ટ્રાઈસ ઇન અ વીક મીન્સ 3 દિવસ જે ભરાવ, 3 ડેઝ ઇન અ વીક, આપણે કીધું શુક્રવારી ટાઈપનું સેકન્ડ હેન્ડ અથવા તો ઇન્ડિયન પ્રોડક્ટ્સ ત્યાં વેચાતી હોય છે, કઈ કઈ પ્રોડક્ટ્સ જે હોય છે ઇન્ડિયન પ્રોડક્ટ્સ જે આ યુરોપિયન કન્ટ્રીઝ ની અંદર વધારે સેલેબલ છે? મોટા ભાગે હેન્ડીક્રાફ્ટમાં, ધારો કે કપાસી અહીંયા જે રીતે વેચે છે એમાંની બધી આઈટમો આવી, મોટા જયપુરની જે પીછોઈ છે, આપણી અગરબત્તી છે અને નાના મોટા જે સિમ્બોલિક વસ્તુઓ જે ઇન્ડિયાની છે એ આખી ત્યાં એક આખી માર્કેટ, આખી લાઇનસર આપણે ઇન્ડિયન 400 શોપ્સ 16 સ્ક્વેર મીટર ની જગ્યા આપે, 400 શોપ્સ ગુજરાતીઓની, ઓનલી ગુજરાતી. 70 કિલોમીટર લાંબી છે ખાંચી સ્ટ્રીટ, અને એકચ્યુઅલી એને એન્ટીક માર્કેટ કહે છે, એટલે જે જૂની વસ્તુઓ રાજા મહારાજાઓની અને જૂની પરંપરાગત 200-500 વર્ષ જૂની હોય એ વસ્તુઓ પણ ત્યાં વેચાય છે. એની સાથે આ ઇન્ડિયન એક ટ્રેન્ડ ઉભો થયેલો છે કે ઇન્ડિયાની કઈ કઈ સારી વસ્તુઓ છે કે જેનું પ્રેઝન્ટેશન ત્યાં થાય, ધારો કે બેડશીટ છે પણ કોટન ઉપર પ્રિન્ટ કરેલી, હેન્ડમેડ, નોટ મશીન મેડ, બોમ્બે ડાય કે એવું નહીં. તો આવું જે હેન્ડમેડ જે હેન્ડીક્રાફ્ટમાં છે, ક્રાફ્ટમેનશીપની બનાવેલી દરેક વસ્તુ ત્યાં બહુ આસાનથી વેલ્યુ એડ કરીને વેચાય છે. સ્વાભાવિકપણે જયારે કોઈ પણ કન્ટ્રીની અંદર, કોઈ પણ રાજ્યની અંદર જયારે એમનું એક જે ટ્રેડિશનલ માર્કેટ હોય તેની ઉપર જયારે કોઈ બહારના વ્યક્તિ આવતા હોય છે અને ત્યાં બિઝનેસ જમાવવાનો પ્રયત્ન કરતો હોય છે તો સ્વાભાવિકપણે ત્યાંના જે લોકલ સ્થાનિક લોકો હોય છે તેમાં કોઈક એક જાતનો વિરોધ થતો હોય છે. વેપારીઓ છે, પોતાની શોપ્સ, પોતાના બિઝનેસ કદાચ ક્યાંક કોઈક હેન્ડઓવર કરી જાય છે. આવી કોઈ પરિસ્થિતિનો સામનો આપણા ગુજરાતી વેપારીઓ કરવો પડે છે ખરો? સામનો તો દરેક જગ્યાએ કરવો પડે, પણ ગુજરાતી એક એવી વ્યક્તિ છે કે થોડુંક ઓછું જમશે, થોડા વધારે પૈસા બચાવશે અને એ લોકોને વધારે ગુડવિલ પૈસાની આપીને જગ્યા પરચેજ કરી લેતા હોય છે. એટલે જ્યાં પૈસાની એક લાલચ જ્યાં અપાય છે અને એના ઉપરથી આખી વસ્તુને ખરીદી લેવામાં આવે છે. એટલે આ એક વિષય થયો કે ડિમાન્ડ એન્ડ સપ્લાય, તો એ લોકોની ડિમાન્ડ હોય એના કરતાં 1,00,000 રૂપિયાની ડિમાન્ડ હોય તો આપણે 1.25 લાખ રૂપિયા આપી દઈએ છીએ અને જગ્યા લઈ અને પછી વિરોધને સમય દેવામાં આવે છે. મીન્સ વિરોધ થાય છે ખરો આ રીતે? કારણ કે આપને તો આખો સમાજ ચલાવો છો, આપ જે પ્રમાણે ગુજરાતીઓના હિતો માટે કામ કરો છો, ક્યારે પણ આવા પ્રશ્નો ઉભા થાય ત્યારે કેવી પરિસ્થિતિ ઉભી થાય, એવો કોઈ ઇન્સિડન્ટ? મોટાભાગે જે કોમર્શિયલ અને સોશિયલ સ્ટ્રક્ચર છે એમાં ફ્રાન્સ ગવર્મેન્ટ અને યુરોપ ગવર્મેન્ટ બહુ કેર રાખે છે, એટલે એ ના બને એના માટેની ગવર્મેન્ટની સંસ્થાઓ પણ એટલી જવાબદારી રહેશે. એટલે એ સાધારણ રીતે પ્રોબ્લેમ નથી, ગવર્મેન્ટ તરફથી પૂરતો સહકાર મળે છે, પણ બને ખરું કાયદાની વિરુદ્ધ. એટલે અત્યારે શીખની પાઘડી છે, અમારો પ્રેસિડેન્ટ હમણાં 26 જાન્યુઆરી દિલ્હી ઓનર તરીકે આવીને ગયા સરકોજી, તો તે ઘડી આ જ પ્રશ્ન હતો. લાસ્ટ યર રફારા અમારો પ્રાઇમ મિનિસ્ટર આવ્યો તે ઘડી આ પ્રશ્ન આપણે મૂક્યો હતો, પણ ત્યાં અમારે ત્યાં એક નિયમ છે કે ધર્મને લક્ષીને જો તમે કોઈ ચાંદલો કરતા હોય તો સ્કૂલમાં એલાઉ નથી, પાઘડી પહેરતા હોય તો એલાઉ નથી. એવું કોઈ મુસ્લિમ કન્ટ્રી અને ક્રિશ્ચિયન માટે પણ છે. એટલે આવું હોય ત્યારે અમે એક પ્રોટેક્ટ
પ્રોટેક્શન તો કરીએ છીએ અને પ્રોટેસ્ટ કરી અને આપણી માન્યતા ને આપણી લાગણી ન દુભાય એના માટે ખાસ સરઘસ કાઢતા હોય છે અને માગણી ચાલુ જ રાખતા હોય છે. જો માગણી અમારી સંતોષાઈ નથી પણ એ લોકો કઈક વચલો રસ્તો કાઢવા માંગે છે. આપે આપે જે વાત કરી કે સ્કૂલ અને કોલેજીસની અંદર કોઈ પણ જે પણ એની આઈડેન્ટિટી છે, કોઈ પણ ધર્મમાં માનતા હોય તે વ્યક્તિની આઈડેન્ટિટી, તે કદાચ ત્યાં તમે શોફ નહીં કરી શકો, ના કરી શકાય. ઓકે, મારે એજ્યુકેશનની બાબતમાં આવું છે કે પેરેન્ટ્સ તો ત્યાં સેટલ થઈ જાય છે, આજે બિઝનેસ કરવા ગયેલો કોઈ પણ ગુજરાતી ત્યાં સેટલ થઈ જાય છે, પરંતુ ત્યારબાદ જે જનરેશન આવે છે ત્યાં અગેન ત્યાંના ગુજરાતીઓ કઈ સ્કૂલ અથવા કોલેજીસ પ્રિફર કરતા હોય છે, જે તે ત્યાંની લોકલ લેંગ્વેજ ફ્રેન્ચ લેંગ્વેજ કે પછી ઇંગ્લિશ તરફ જ વળેલા છે? ના, મોટા ભાગે અમે લોકલ લેંગ્વેજ ઉપર જ વળેલા છે, પણ ઇંગ્લિશ આપણા ગુજરાતીઓનું ત્યાં પિકઅપ જલ્દી પકડી લે છે, એટલે ડ્યુઅલ લેંગ્વેજના લીધે એ લોકોને દરેક જગ્યાએ પ્રાયોરિટી સારી મળે છે. ઓકે, અને બીજું એવું કહેવાય કે આપણા વિદ્યાર્થીઓ એટલે અમારા વિદ્યાર્થીઓ ગુજરાતી મોટા ભાગે એજ્યુકેશનની પ્રાયોરિટીમાં ત્યાં સારા સેટ થઈ ગયેલા છે અને પરંપરાગત બિઝનેસમાં રહેવા માંગતા નથી. જે અમે સ્ટ્રગલ કરીએ, ધારો કે રેસ્ટોરન્ટ અમારી 10 લાખ યુરોની હોય પણ એના ઉપર એ લોકો બે, ન્યુ જનરેશન વિશ ગુડ જોબ વિથ ગુડ સેલરી, ગુડ સેલરી વિથ ગુડ ક્વોલિફિકેશન. ઓકે ઓકે, એટલે કદાચ અત્યારની જનરેશન છે જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ત્યાં ક્યાંક બિઝનેસ કરતા અગેન કોઈ સારી ડિગ્રી લઈને કોઈક સારી વેલ નોન કંપનીની અંદર એસ્ટાબ્લિશ થવાનું વધારે પસંદ કરે છે. ચોક્કસ, કારણ કે એ લોકોને એ ગમે છે કે 8 કલાક કામ કરવું, 8 કલાક આરામ કરવો અને એ જ પૈસાનો ઉપયોગ 8 કલાક વાપરવામાં કરવો, એવું અમારું ટ્રેન છે. એટલે આપણે જે અમે જે સ્ટ્રગલ કરેલી છે એ અમારા છોકરાઓ કરવા અત્યારે ત્યાં માંગતા નથી, કારણ કે ત્યાં ઇઝી લાઈફ બીજી રીતે એ લોકોએ બનાવેલી છે કે ત્યાંનું એજ્યુકેશન લીધેલું છે અને એજ્યુકેશનની એ લોકોને વેલ્યુ મળે છે એટલે એ લોકો એમાં હેપી છે. ધારો કે 2 પૈસા કદાચ ઓછા મળતા હોય ભેગા કરવાના, પણ અમે જે રીતે કરેલું છે એ થોડું ઝીકઝાક કરીને કરેલું છે, ત્યારે એ લોકો જે સ્કૂલ લેવલમાંથી એ લોકોને બુનિયાદી જે એજ્યુકેશન કે ને એ આપવામાં આવ્યું છે, સ્ટેપ બાય સ્ટેપ એ લોકો જે નેક્સ્ટ ફ્યુચર તેમનો ગોલ છે તેની તરફ જવા માંગે છે. હા જી, હા, ચોક્કસ. ઓકે, અશંભુભાઈ, જે પ્રમાણે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં જે પણ ગુજરાતી છે ત્યાંના સ્થાનિક પ્રશ્નો, કારણ કે સ્વાભાવિકપણે ત્યાંના જે લોકો છે બ્રિટિશર છે એ લોકો પણ કદાચ ક્યાંક વિરોધ કરી રહ્યા છે કે જે પ્રમાણે સંખ્યા વધી રહી છે ઇન્ડિયન્સની, એશિયનની, તો એના કારણે ઘણા બધા વિરોધ આવનારા દિવસોમાં પણ કદાચ આવું થાય તો તેના માટેની વાત કરીશું આપણે એક નાનકડા બ્રેક બાદ. આઈએ 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 અન્ના આઈ આઈ જી. અરે ક્યાર ગુરુભાઈ, નયા ટીવી લાયા ક્યા? પિક્ચર તો બહુ ક્લિયર આ રહી હૈ. ટીવી નયા હો યા પુરાના, ઉસે કોઈ ફર્ક નહીં પડતા હૈ. અરે યે તો GTPL કે ડિજિટલ કેબલ ટીવી બોક્સ કા કમાલ હૈ. અચ્છા, વો ક્યા હૈ જી? અન્ના ભાઈ, યે GTPL કા નયા ડિજિટલ ટ્રાન્સમિશન કો કેચ કરને વાલા બોક્સ હૈ. ઇસમે 150 સે જ્યાદા ચેનલ્સ, ક્રિસ્ટલ ક્લિયર પિક્ચર ઓર સ્ટીરિયોફોનિક સાઉન્ડ ક્વોલિટી કે સાથ દિખતે હૈ. પર ક્યા ગુરુ ભાઈ, ઇસમે હમારા સાઉથ ઇન્ડિયન ચેનલ આતા હૈ ક્યા? ઇસમે સિર્ફ સાઉથ ઇન્ડિયન ચેનલ હી નહીં, સભી પ્રાદેશિક ચેનલ, કાર્ટૂન ચેનલ, ન્યૂઝ, સ્પોર્ટ્સ, મૂવી, એન્ટરટેઇનમેન્ટ, વાઇલ્ડ લાઇફ, કુકિંગ, ધાર્મિક ચેનલ્સ ઓર રેડિયો ચેનલ્સ ભી આતી હૈ. સાથ મેં ઇલેક્ટ્રોનિક પ્રોગ્રામ ગાઇડ ઓર ફેવરિટ ચેનલ ઓપ્શન્સ ભી હૈ, જિસે આપ અપની ફેવરિટ ચેનલ કો મનચાહી જગહ ફિક્સ ઓર લોક ભી કર સકતે હૈ, ઓર ઇસકી કિંમત હૈ સિર્ફ 999 રૂપે. જ્યાદા જાણકારી કે લીએ કેબલ ઓપરેટર યા તો ટોલ ફ્રી નંબર 1-800-233-0233 પર સંપર્ક કરો. GTPL ડિજિટલ કેબલ ટીવી બોક્સ, તમારી વિશ વગર ડીશ. દર્શક મિત્રો, બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. આજે અમારી સાથે અતિથિમાં વાત કરવા માટે યુરોપિયન કન્ટ્રીઝમાં જેઓ ગુજરાતી સમાજની દેખભાળ કરે છે, ગુજરાતીઓના પ્રશ્નો સાથે જે ઉભા રહે છે,
तेवा शंभू भाई पटेल हाजर। शंभू भाई ब्रेक पहला बात करी मैं आपने ते प्रमाण के इंग्लैंड ने अमेरिका नी अंदर फरी वारानो आज क्वेश्चन पूछू स्पेसिफिक एटला माटे के आवनारा दिवसों में कदाच प्रश्न उभो थाय गुजरातीओ माटे इंडियन माटे तो अत्यारथी कया कया पगलाओ अथवा तो कई कई वातचीत त्यानी सरकार साथे थाय छे। मोटा भागे त्यानी सरकार साथे जे आ प्रश्नो में चर्चे थे तारे के अमारे स्किल पर्सन नी जरूर छे। तमे आवी गया छो, बेज बनायो छे, थोड़ू आगू पाछू कर्यु छे, अमे नजरअंदाज करीए छे, टेक्सेशन साथे नजरअंदाज करेलो छे। कारण के ए लोकोने पॉप्युलेशन नी जरूर छे, पण क्वालिफाइड पॉप्युलेशन नी जरूर छे के जे अमारा छोकराओ त्यां ए लोकोने संतोष आपेलो छे, अने एना माटे सेकंड जनरेशन ने हेल्प मले એટલે અમારી સાથે અમુક કોમ્પ્રોમાઇઝ કરી અને લેવલ સ્ટાન્ડર્ડ ઊંચું લઈ ગયા છે અમારો। અને એના પ્રિકોશન એ લોકોએ જ લીધેલા છે, પણ ન્યૂ માઇગ્રેશન ઉપર એ લોકોએ કંટ્રોલ એટલા માટે મૂકેલો છે કે સ્કિલ હોય તો કોઈ બારિયર નથી। ઓકે, અનસ્કિલ્ડ માટે એમને ટફ પડતું, થોડું ટફ પડે છે ઇન્ટરવ્યુ। અગેન મારો આ એજ ક્વેશ્ચન છે કે કદાચ જે લોકોને યુરોપિયન કન્ટ્રીઝમાં આવું છે, દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છે ઘણા બધા દર્શકો હશે કે જે કદાચ એવા યુવાનો એવા ક્વોલિફાઈડ સ્કિલ્ડ જે પણ લોકો છે તે લોકો કદાચ યુરોપિયન કન્ટ્રીઝમાં આવવા માટે, વોટ ઇઝ ધ ફ્યુચર, જરા એના વિશે વાત કરશો? ફ્યુચર તો ભારતમાં પણ સારું છે અત્યારે, પણ ઇન્વાયરમેન્ટ જુદા પ્રકારનું ત્યાં મળશે, એટલો ફરક છે કે એક તમે ચોક્કસ કામ આપશો એની એટલી જ વેલ્યુ તમને ત્યાં દેખાશે, કદર કામની કદર ચોક્કસ થાય છે। એને શોષણ કહેવાય કે ના કહેવાય એ વસ્તુ જુદી છે, અહીંયા ને ત્યાં ડિસ્ક્રિમિનેશનની મિનિંગ બંને જગ્યાએ અલગ અલગ લેવામાં આવે છે। ઓકે, પણ ત્યાં અમે ચોક્કસપણે માનીએ છીએ કે ત્યાં આવવાથી સ્કિલ પર્સનને ઘણો બધો ફાયદો થાય છે। ઓકે ફાઇન, સ્કિલ પર્સન છે, સી બિઝનેસ કરવો છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો કોઈ સ્કિલ પર્સનને જવું છે તો કઈ કઈ ફેકલ્ટીઝના અથવા તો કેવી કેવી લાયકાત ધરાવનારાઓ માટે હજી પણ યુરોપિયન કન્ટ્રીઝની અંદર બહુ જ ઇઝી એન્ટ્રી છે? બહુ ઇઝી એન્ટ્રી તો ફર્સ્ટ ઓફ ઓલ આઈટી એ સર્વસામાન્ય છે દરેક કન્ટ્રી માટે। સેકન્ડલી, તમે ક્રાફ્ટમેનશીપમાં કંઈક સમજતા હો, એટલે કે કઈક કલા કારીગરીને સમજતા હોય, સંગીતમાં પણ બહુ સારું સમજતા હોય તો ફ્રાન્સ જેવા કન્ટ્રીમાં એના માટે ઓપન ઇન્વિટેશન જેવું છે કે એક વખત તમે ઇન્ટરનેશનલ માર્કેટ સુધી કે નેશનલ લેવલના થાઓ એટલે ત્યાં એ લોકો પહેલા એક વર્ષની પરમિટ આપે, અને જો કમાઈ અને ટેક્સ ભરી શકતા હોય તો 5 વર્ષની ધીરે ધીરે પ્રોલોંગેશન કરે અને પછી પરમેનન્ટ કરી નાખે। દરેક સ્કીમમાં આવું છે, બિઝનેસ પરમિટ પણ આજે આપે છે એ લોકો, પણ બિઝનેસમાં ટેક્સ ના ભરો તો રિન્યુ ના થાય તો ઘરે પાછા આવવું પડે, પણ ટેક્સ તમે 5 વર્ષ રેગ્યુલર ભરો તો ત્યાં એ લોકો પરમેનન્ટ કરી દેશે। શંભુભાઈ, નોર્મલી ઇંગ્લેન્ડ અને અમેરિકાની અંદર સ્પેશિયલ, હું નામ નથી આપવા માંગતો, પરંતુ ગુજરાતીમાં એક સ્પેશિયલ કોમ માટે એક બહુ જ ક્વેશ્ચન થાય છે, શું યુરોપિયન કન્ટ્રીમાં પણ આવું કોઈ સ્પેશિયલ સ્પેસિફિક કોમ માટે કોમ્યુનિટી માટે એવી અટક ધરાવતા લોકો માટે કોઈ હજી પણ સ્ટ્રિક્ટ થયા છે ખરા? ચોક્કસ કહી શકાય, સ્ટ્રિક એટલે એ જે કોમ્યુનિટીની વાત કરી, ધારો કે હું પટેલ છું બરાબર, અને પટેલનો સ્વભાવ છે કે ગમે ત્યાં રસ્તો કરવો, કૂવો હોય તોય જંપલાવે, દરિયો હોય તોય જંપલાવે, એનું સભાનપણું એ બધી ગવર્મેન્ટોના છે, એટલે કે આ લોકો નુકસાન કરતા નથી, પણ અમુક સમય પૂરતા કે એક જનરેશન પૂરતા તો ચોક્કસ અમને ક્યાંક ને ક્યાંક રસ્તો આડોઅવરો બતાવીને રસ્તો કાઢી લે છે। એના સામે એ લોકો લાલ બત્તી તો ચોક્કસ રાખે છે, પણ એવું નહીં કે ફિલ્ટરેશન મૂકેલું છે। ઓકે ઓકે, મીન્સ એવું નથી કે સ્ટાન્ડર્ડ રૂલ નથી કે આ આવે એટલે શંકાની દ્રષ્ટિએ જોવું, જો ક્વોલિફાઈડ હોય, લીગલી એપ્રુવ થતું હોય તો એ લોકો એટલા લિબરલ પણ છે? તો એના માટે આવો એક પ્રશ્ન થયો તો અમે બધું ટોટલ એનાલિસિસ સ્ટેટિસ્ટિકલી કાઢેલું છે, તો દર વર્ષે જે વિઝા આપે છે, ધારો કે કોમ્યુનિટી વાઇઝ, એવું ટેટે આપતા નથી કોમ્યુનિટી વાઇઝ, પણ અમે સ્ટેટિસ્ટિકલી આંકડા માંગેલા, તો ધારો કે એ લોકો કહે છે કે લાસ્ટ યર જો પટેલને 5,000 આપ્યા હતા તો આ વર્ષે તો અમે 13,700 આપેલા છે। ઓકે, હા, એ રીતે આપે છે કે બારિયર મૂકે, પણ ફિલ્ટર મૂકેલું છે, જે જીગઝાક કરીને રહી પડવા માંગે છે રહેવાનો એ લોકોને બિલકુલ વાંધો નથી, પણ એ કહે છે કે તમે લીગલ સ્ટેપથી આવો, અહીં આવીને સફર ના થાવ। મારો સેમ ક્વેશ્ચન આ સબ્જેક્ટ પર, ઇલીગલ જેટલા લોકો પણ ઇમિગ્રેશનનો પ્રયત્ન કરે છે, ઇલીગલી એન્ટ્રી લેવાનો,
આપની પાસે પણ આપ જો આટલા વર્ષો થી આ સંગઠન ચલાવો છો, ઘણા બધા કેસીસ આવ્યા હશે આપની પાસે કે ઇલીગલ આવ્યા હશે અને હેલ્પ માટે આવ્યા હશે. આઈ થિંક સીધી મારે એક એ જ અનુભવ એમના જાણવા છે કે જે ઇલીગલ કદાચ જવા પ્રયત્ન કરે છે બીજા કન્ટ્રીઝ નહીં પરંતુ યુરોપિયન કન્ટ્રીઝમાં, હાઉ સ્ટ્રીક ધે આર? લગભગ સ્ટ્રીક નહીં જેવા કહેવાય, કારણ કે એ લોકોને એક વખત દેશમાં પગ મૂકે એટલે અતિથિ દેવો ભવ જેવું છે. ત્યાં દવા દારૂ એજ્યુકેશન ટોટલ કમ્પલસરી ફ્રી આપવું પડે એક નિયમ છે. એમાં પછી નેશનલ હોય ઇલીગલ ઓર લીગલ, ઓકે. એના માટે આજ જે અમે જે કોમ્યુનિટીની વાત કરીને એમાં આવી છટકબારીઓનો ઉપયોગ કરીને મોટા ભાગે જે 5-15 લાખના ઓપરેશનના ખર્ચા પડતા હોય તો વિઝા લઈને ત્યાં લોકો કરાવવા આવે છે એટલે લાનાક કાઢે છે એ લોકો. અને અત્યારે આવું નાના મોટા પાયે ચાલી રહેલું છે, નથી એવું નહીં. અહીંયાથી કહે છે કે 3 મહિનાનો ઇન્સ્યોરન્સ લઈને આવો વિઝા, પણ 3 મહિના પછી શું? એટલે આ લાભ આપે છે પણ આ છટકબારી છે. એટલે એ છટકબારીના લીધે અમારે કેટલા વખત ત્યાં લોકલ જે સેફ થયેલા એને શોષવું પડે. એટલે પછી કોઈ વખત બોલાવે ત્યાં અને પૂછે તો એનો રસ્તો શું, તો પછી સ્ટ્રીક થાવ, થોડું ફિલ્ટર કરો તમે કે હવા કોઈ બહાના કાઢીને આવતું હોય એના માટે એ લોકો થોડા કડક થયેલા છે. શમુભાઈ, થોડી આ બધી વાતો થઈ આપણે પ્રોફેશનલી અને જે પણ લોકોને સર્વિસમેનને આવું છે, પરંતુ નોર્મલી જોવા મળ્યું છે કે પોતાનો પ્રદેશ પોતાનો દેશ છોડીને જ્યારે કોઈ પણ ફેમિલી પોતાના દેશની બહાર જ્યારે સેટલ થાય છે, સોશિયલ પ્રોબ્લેમની બાબતની વાત કરું, અમેરિકાની અંદર જે પણ અત્યારે ગુજરાતી ફેમિલીઝ છે, બ્રિટનની અંદર છે, ઘણા બધા સોશિયલ પ્રોબ્લેમ, કારણ કે જનરેશન ગેપ અહીંયા પણ છે. અહીંયા પણ નવી જનરેશન છે તે કદાચ જૂની જનરેશનથી બહુ જ આગળ છે, તેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ અહીંયા પણ અનબેલેન્સ રહે છે. કઈ ટાઈપના ત્યાં સોશિયલ પ્રોબ્લેમ્સ? સોશિયલ પ્રોબ્લેમ્સ એટલે લગભગ તો આપણા અમે જે ફર્સ્ટ માઇગ્રેશન થઈને ગયેલા હોય એટલે આપણા હિન્દુ સ્વભાવ, અમારા દેશના આપણા દેશના સ્વભાવ લઈને ગયા હોય કે આપણા છોકરા છોકરીઓ આ રીતે વર્તે, પણ ત્યાંના વાતાવરણમાં મોટા થાય એટલે ત્યાંની અસર તો રહેવાની જ. એટલે ગમે તેમને ઈચ્છા પ્રમાણે એમને કોઈ સારો પાર્ટનર મળે તો એની સાથે વધુ પસંદ કરશે, નહીં કે અમે બતાવીએ ત્યાં કે આ પટેલ છે તો પટેલ. ધેટ ઇઝ એવરીવેર, એ તો બધી જગ્યાએ સ્વાભાવિક છે કે પાત્રની પસંદગીમાં અત્યારની જનરેશન ખૂબ છે. પરંતુ જે આપે કીધું કે ગુજરાતીઓનો એક સ્વભાવ છે ક્યાંય પણ રસ્તો કરી દેવો, પોતાને પગભર થવાનો, પરંતુ ત્યાં જ ગુજરાતીઓનો એક સ્વભાવ એ પણ છે જોઈન્ટ ફેમિલીની અંદર રહેવું, મા બાપને સાથીને રાખવું. અહીંયા પણ કદાચ ક્યાંક તિરાડો પડી છે સંયુક્ત કુટુંબમાં, ત્યાંનું વાતાવરણ જોઈને ત્યાંની જનરેશન શું ઉદ્ધત થઈ ગઈ છે ખરી? ના, અત્યાર સુધી એવું કોઈ એક પણ દાખલો મળે એવું યુરોપમાં નથી, કારણ કે સંયુક્ત ભાવનાના લીધે જ અમે બધા ત્યાં જલ્દી સેટ થઈ શકેલા છે. કે જે સામાન્ય રીતે ઓરિજિનલ યુરોપિયનને 15 વર્ષ લાગે, એ જ કામ સંયુક્ત ભાવનાના લીધે ને મેન પાવરના લીધે અમે 3-5 વર્ષમાં કવર કરી લઈએ છીએ. કે એ લોકોને હાઉસ બનાવતા 15-20 વર્ષ લાગે તો એ જ હાઉસ અમે 5 વર્ષમાં પરચેજ કરી શકતા હોય છે, કારણ કે સંયુક્ત ભાવના છે અને એક જ ટોપલામાં વધારે પૈસા પડે છે એટલા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ શંભુજી. તો દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે એક આખો અલગ ડિફરન્ટ ટોપિક, કારણ કે અત્યાર સુધીમાં જે પણ ચર્ચા કરી છે, આપે વાતો પણ સાંભળી છે, કદાચ ઘણી બધી નવી વાતો જાણવા મળી. યુરોપિયન કન્ટ્રીઝની અંદર ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે યુથને, આ જનરેશનને. કદાચ જો નોર્મલી ઇંગ્લેન્ડ અથવા અમેરિકાની અંદર જવા માટેના પ્રયત્નો, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાનો પણ ટ્રેન્ડ ચાલ્યો છે, પરંતુ આ બાજુ પણ હજી ઘણી બધી વિકાસની તક છે. વિકાસની તક કહી શકાય, બિઝનેસમાં પણ છે, એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ છે. શંભુજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ મેસી બુકુ, ઓકે, ફ્રાન્સમાં મેસી બુકુ. તો દર્શક મિત્રો, આપને પણ મેસી બુકુ, આપને પણ થેન્ક યુ વેરી મચ. અને અગેઇન દર્શક મિત્રો, આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવો. અમારું સરનામું છે ગુજરાત ન્યૂઝ, C-202 સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી નમસ્કાર.